તો આગામી દસ દિવસ ક્યાં કેટલા ઇંચ વરસાદ પડશે તે પણ સમજવું જરૂરી છે કારણ કે જે રીતે આપણે વાત કરી છે વરાપને લઈને તો સૌથી વધુ વરસાદ પણ જે રીતે જોવા મળ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં થશે તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારોની શરૂઆત કરીએ કે જ્યાં આગળ દસ દિવસનો ટોટલ વરસાદ જે છે તેનો આંકડો વલસાડની અંદર આઠ ઇંચ જોવા મળી રહ્યો છે ત્યારબાદ આસપાસના જે વિસ્તારો છે ત્યાં આગળ એટલો વરસાદ નથી પરંતુ જે વાપી સહિતના વિસ્તારો છે ત્યાં આગળ સાતથી સાડા સાત ઇંચ વરસાદ જોવા મળશે નવસારી સુરત બારડોલી આ એ તમામ વિસ્તાર દક્ષિણ ગુજરાતના કે જ્યાં આગળ વરસાદ હશે ત્રણ પોઈન્ટ સાત ઇંચ નવસારીની અંદર કદાચ ચાર ઇંચ આ દસ દિવસનો કુલ આંકડો છે આગામી દસ દિવસની આ પરિસ્થિતિ હોઈ શકે છે વલસાડની અંદર આઠ ઇંચ વાપીની અંદર આઠ ઇંચ ની અંદર સાડા પાંચ ઇંચ બારડોલીની અંદર સાડા ત્રણ ઇંચ વ્યારાની અંદર ચાર ઇંચ વાંકલમાં સાડા ચાર ઇંચ કોસંબાની અંદર ત્રણ પોઈન્ટ એક ઇંચ વરસાદ જોવા મળી શકે છે ભરૂચમાં ત્રણ પોઈન્ટ નવ ઇંચ છે આ તરફ ઉમરપાડા તરફ સવા ચાર ઇંચ વરસાદ છે ને ડેડીયાપાડામાં ચાર ઇંચ વરસાદ છે બાકીનું જે મોટાભાગનો મધ્ય ગુજરાતનો વિસ્તાર છે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે એ તમામ જગ્યાએ જે આંકડા છે તે બે ઇંચથી આસપાસ જોવા મળી રહ્યા છે અથવા તો તેનાથી પણ ઓછા છે જેમ કે જંબુસર બે પોઈન્ટ બાર ખંભાત બે પોઈન્ટ બત્રીસ ઇંચ છે આ તરફ વડોદરા અઢી ઇંચ છે ડભોઈ અઢી ઇંચ જોવા મળી રહ્યું છે સિનોરમાં અઢી ઇંચ છે બોરસદની અંદર બે ઇંચ છે તારાપુરની અંદર અઢી ઇંચ છે તો મોટાભાગનો જે વિસ્તાર છે તેને લગતો તેની આસપાસ આવેલો જેમ કે સૌરાષ્ટ્રના વિસ્તારોની પણ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં તો કોઈપણ જગ્યાએ આગામી દસ દિવસ બે ઇંચ જેટલો વરસાદ પણ નથી બતાવી રહ્યા કુડામાં જોઈ લો તો એક પોઈન્ટ પંદર ઇંચ છે સુરેન્દ્રનગરમાં એક ઇંચ બોટાદની અંદર પણ એક પોઈન્ટ ચૌદ આ તરફ જસદણમાં એક ઇંચ એટલે કે મોટા ભાગના જે વિસ્તારો આપને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે એ તમામમાં ફક્ત એક વેરાવળ હાલમાં મારી નજરમાં આવ્યું છે તે પ્રમાણે બે પોઈન્ટ ચૌદ ઇંચ વરસાદની શક્યતા મળી રહી છે તે પણ આગામી દિવસનો કુલ આંકડો છે બાકીના મોટાભાગનો સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે ત્યાં આગળ બે ઇંચનો પણ આંકડો નથી આ તરફ ભરૂચમાં અને કચ્છમાં પણ તે રીતની જ પરિસ્થિતિ છે કોઈ પણ જગ્યાએ એટલો વરસાદ જોવા નથી મળી રહ્યો મધ્ય ગુજરાતની પણ વાત કરી લે કારણ કે મધ્ય ગુજરાતમાં પણ કોરુ ધાકોર હશે કારણ કે કોઈ પણ જગ્યાએ સૌથી વધુ વરસાદ જે છે તે પાલનપુરમાં હાલમાં બતાવી રહ્યો છે સવા બે થી બે ઇંચ જેટલો વરસાદ બાકીનો મોટા ભાગનો જે આખો વિસ્તાર છે તે ખૂબ જ ઓછો વરસાદ દેખાડી રહ્યો છે તો આવનાર સમય માટે દસ દિવસ માટે દક્ષિણ ગુજરાતને બાકાત કરતા મોટા ભાગના વિસ્તારોમાં બે ઇંચ થી પણ ઓછો વરસાદ જોવા મળી શકે છે વરસાદની તમામ અપડેટ સૌથી પહેલા ન્યૂઝ એટીન ગુજરાતી પર